और कलेक्टर कचेरी आवेदन पत्र गत 19मी मेना रोज ડીવાયએસપી ચિરાગ સવાણી અને એના ભાઈ મોન્ટુ સવાણીના ત્રાસથી અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતા એક આશાસ્પદ યુવાન ભરતભાઈ પટેલ દ્વારા એમનું જીવન ટૂંકાવી નાખવામાં આવ્યું છે. આ ચિરાગ સવાણી અને એના ભાઈ મોન્ટુ સવાણીએ એ લોકોને એટલી હદે માનસિક ત્રાસ આપ્યો અને ધમકીઓ આપી, અને એક તો ગેરકાયદેસર એ લોકો વેપાર કરતા હતા એમાં ભરતભાઈને કારણ વગરના સંડોવી અને એમની પાસે ગેરકાયદેસર ઉઘરાણીનો ત્રાસ આપી અને એમને એવી પરિસ્થિતિ પેદા કરી કે એમને એમનું જીવન ટૂંકાવવું પડ્યું. એ પરિસ્થિતિથી ત્રસ્ત ભરતભાઈ એમનું જીવન ટૂંકાવ્યા પછી એમના પરિવારજનો દ્વારા એમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પરંતુ અફસોસની વાત એ છે કે આજે સવા મહિનાનો સમય થઈ ગયો છે, છતાં પણ ચિરાગ સવાણી જે ડીવાયએસપી છે ને અને મોન્ટુ સવાણી એનો ભાઈ, આ બંને રાજકીય વર્ગ ધરાવતા હોય અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં હોય, એમની ગમે તે રીતે પોલીસ એમને છાવરી રહી છે, એમની ધરપકડ કરવામાં નથી આવતી. એટલે આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને રજૂઆત કરવાના છીએ કે આ બંને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને ચિરાગ સવાણીને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે અને આ પરિવારને પોલીસ રક્ષણ આપવામાં આવે. પોલીસ સામે આરોપી પોલીસ છે અને એનો ભાઈ હોવાથી પોલીસ આડકતરી રીતે આરોપીઓને છાવરવાની કોશિશ કરી રહી છે, જેનો અમે ઉગ્ર વિરોધ કરીએ છીએ. એક મહિના સુધી એ પરિવાર દ્વારા અનેક ધક્કાઓ ખાવામાં આવ્યા છે કે ભાઈ આ આરોપીઓને ધરપકડ કરો અને અમને ન્યાય આપો, પરંતુ અગમ્ય કારણોસર પોલીસ એમના પોલીસ અધિકારીને બચાવી રહી છે. અને આજે ન છૂટકે અમારે કલેક્ટરશ્રી પાસે આવવું પડ્યું છે, અને જો અહીંથી પણ ન્યાય નહીં મળે તો ટૂંક જ સમયમાં અમે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રીને પણ મળીશું, અને ત્યાંથી પણ ન્યાય નહીં મળે તો પછી જલદ કાર્યક્રમો આપીશું. જલદ કાર્યક્રમોમાં સૌથી પહેલાં પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ થશે, પછી આ મણા ઉપવાસનો કાર્યક્રમ થશે, અને એ પછી પણ જો નહીં માને ચિરાગ સવાણીને મોન્ટુ સવાણીની ધરપકડ નહીં થાય તો છેલ્લે આત્મવિલોપન જેવા પણ ભયંકર કાર્યક્રમો આપીશું.